समाचार पर विगतवार नजर करीने शुरुआत करे तो एक बाजू कोरोना नो कहर वर्ताई रह्यो छे त्यारे कोरोना थी बचवा मजदूरो पोताना वतन पाछा जई रह्या छे त्यारे त्यां पण मजदूरोनुं मोत लखायुं होय तेम मेहसाणा अमदावाद हाईवे पर अकस्मातमां त्रण मजूरोना मोत निपज्या छे। आपने जणावी दईए के घटनानी विगते वात करीए तो मेहसाणा जगुदन हाईवे पर कोरोनाथी बचवा माटे वतन जई रहेला मजूरो खाणनी ट्रकमां बेसीने जई रह्या हता अने आ दरमियान ट्रके पलटी मारता त्रण मजूरोना घटनास्थळे ज मोत निपज्या अने अन्य छ लोको गंभीर रीते घायल थया हता। आंगे वधु माहिती आपवा माटे अमारी साथे मेहसाणाथी अमारा संवाददाता मयूर रावल जोडाई चुक्या छे। मयूर, शुं वधु विगत? जी, आ जे खाण भरेली जे ट्रक छे सूरत तरफथी નીકળી અને ડીસા તરફ જઈ રહી હતી। ડીસાના એક વેપારીને ત્યાં આ ખાંડનો જથ્થો ઉતારવાનો હતો અને તે દરમિયાન જ્યારે સુરતથી આ મોડી રાત્રે જે ટ્રક જે નીકળી તેમાં જે રસ્તામાં જે રાજસ્થાન તરફ જે મુસાફરો જઈ રહ્યા હતા તેમને આ ટ્રક ચાલકે અંદર ટ્રકમાં બેસાડ્યા હતા અને તેમાં લગભગ 15 જેટલા મુસાફરો રસ્તે જઈ રહેલા મુસાફરોને બેસાડ્યા હતા। તે દરમિયાન જે અમદાવાદ હાઈવે ઉપર જે જગુદણ પાટિયા છે ત્યાં જગુદણ પાટિયા નજીક આ ખાંડ ભરેલી ટ્રક અચાનક જ પલટી ખાતા તેમાં બેસેલા 3 જેટલા મુસાફરોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। ત્યારે બીજી તરફ 6 થી વધુ લોકો જે મુસાફરો જે છે એ ઘાયલ થયા છે। આ સમગ્ર ઘટનાના પગલે મહેસાણા તાલુકા પોલીસનો જે કાફલો જે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હાલમાં આ જે મુસાફરો ક્યાંથી નીકળ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે અંગેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ચોક્કસ, અત્યારે તપાસ ધરવામાં આવી રહી છે, પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસ દ્વારા। મયુર, પણ ખાસ કરીને એક તરફ કોરોનાથી બચવા માટે જે મજૂરો જે છે પોતાના વતને જઈ રહ્યા હતા અને બીજી તરફ તેમના નસીબમાં જાણે મોત લખાયું હોય, મોત તેમની પાછળ ભાગતો હોય તેમ વતન પાછા ફરતી વખતે પણ તેમની આ હાલત। જી ચોક્કસ, કારણ કે એક તરફ દેશ અને દુનિયાની સાથે સમગ્ર રાજ્યમાં પણ જે પ્રમાણે કોરોના વાયરસના કેસ જે વધી રહ્યા છે તેના કારણે લોકોમાં એક ડરનો માહોલ સર્જાયો છે અને ક્યાંક પોતે કોરોના વાયરસનો સંકજામાં આવી ના જાય તે માટે થઈ જે લોકો બહારથી જે આવેલા છે તે લોકો પલાયન કરી રહ્યા છે અને તેના માટે કોઈ પણ પ્રકારની વાહન વ્યવસ્થા ન હોવાથી લોકો જે પ્રમાણે તેમને જે સગવડ મળે તે પ્રમાણે જઈ રહ્યા છે અને તેમાં પણ પગપાળા જે મુસાફરો છે વિશેષ જઈ રહ્યા છે અને તે દરમિયાન જ્યારે રસ્તામાં કોઈ વાહન ચાલક તેમને જો લિફ્ટ આપે તો તેમાં બેસી તેઓ પોતાના વતન તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે કોરોનાથી એક તરફ બચવા માટેના લોકો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આ રીતના જે અકસ્માતથી ક્યારેક લોકો ભોગ પણ બની રહ્યા છે। જી ચોક્કસ મયુર, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો 3 લોકોના મોત, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। તો ઘટનાની જાણ થતાં જ મહેસાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી રહી છે।